દક્ષિણ ભારતમાં હુડહુડ ચક્રવાતે કહેર મચાવ્યો છે અને વધારે કહેર મચાવવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. હુડહુડ વાવાઝોડાએ વિશાખાપટ્ટનમને પોતાની બાનમાં લીધું છે, જેમાં કેટલાક લોકોના મોત થયા છે, જ્યારે લાખો લોકોને અસર થઈ છે. હુડહુડના પ્રકોપને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં રમનારી ઓડીઆઈ વનડેની ત્રીજી મેચને રદ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ભારત અને વિન્ડિઝ વચ્ચે મંગળવારે વિશાખાપટ્ટનમ ખાતે રમનારી શ્રેણીની ત્રીજી વનડે રદ કરવામાં આવી છે. હુડહુડ વાવાઝોડાની સૌથી વધુ અસર વિશાખાપટ્ટનમ ખાતે જ થઈ છે. આ વાવાઝોડું રવિવારે સવારે 11:30 કલાક આસપાસ વિશાખાપટ્ટનમ તટે ટકરાયો હતો, જેને કારણે ઝડપી પવનની સાથે ભારે વરસાદ પણ વરસ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે, જ્યારે વીજળી સેવાને પણ અસર પહોંચી હતી. અગાઉ એવી અટકળો કરવામાં આવતી હતી કે વિશાખાપટ્ટનમ વનડેને રાંચી ખાતે ખસેડવામાં આવશે, જો કે બોર્ડ તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આંધ્રપ્રદેશના 3 જિલ્લાઓ વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા. અગાઉ બીસીસીઆઈ અને આંધ્રપ્રદેશ ક્રિકેટ બોર્ડે વાવાઝોડાને કારણે મેચ અન્યત્ર નહીં ખસેડવાની જાહેરાત કરી હતી. નોર્થ ઝોનના ઉપપ્રમુખ બંસલે ત્રીજી વનડે રદ થવાના અહેવાલોની પુષ્ટિ કરી હતી. શ્રેણીની ચોથી વનડે હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે 17 ઓક્ટોબરે રમાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વિશાખાપટ્ટનમ.